અને હવે નજર કરીએ સંવિધાન ગૌરવ યાત્રા પર। आज भाजप द्वारा संविधान गौरव यात्रा योजवामां आवी रही छे, त्यारे राजकोटमां पण आ यात्रा निकळी छे। जिला पंचायतथी आ यात्रानी शरूआत थई चुकी छे। शहर प्रमुख सहितना आगेवानो आ यात्रामां जोडाया छे। राज्यसभा सांसद राम मोकरिया पण संविधान गौरव यात्रामां तेवोनी सूचक हाजरी नोंधावी रह्या छे। तो वडी मंत्री अरविंद रैयाणी पण आ संविधान गौरव यात्रामां जोडाया छे। अने राजकोटमां संविधान गौरव यात्राना आ दृश्यो, यात्रानी शरूआत थई चुकी छे। जिला पंचायत खातेथी यात्रा नो प्रारंभ करावामां आव्यो छे। शहर प्रमुख सहितना आगेवानो आ यात्रामां जोडाया छे, जेमां राज्यसभा सांसद राम मोकरिया अने मंत्री अरविंद रैयाणी पण आ यात्रामां हाजर रह्या। વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ધ્રુવ કુંડેલ। રાજકોટમાં માહોલ કેવો છે સંવિધાન ગૌરવ યાત્રાને લઈને ધ્રુવ? સીધા જ આપણે દ્રશ્ય દેખાડીશ સંવિધાન ગૌરવ યાત્રાને, કે જ્યાં રાજકોટના જે શહેરના આગેવાનો છે તે આ યાત્રામાં જોડાયા છે। ધારાસભ્ય છે, મંત્રી અરવિંદ રૈયાણી પણ આજે યાત્રામાં છે, જોડાયા છે। ધારાસભ્ય ગોવિંદ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા આજે યાત્રામાં જોડાયા છે। મહત્વની બાબત એ છે કે શહેર પ્રમુખ કમલેશ મીરાણી તેઓ પણ યાત્રામાં જોડાયા છે। આપણી સાથે અરવિંદ રૈયાણી છે કે જેઓ મંત્રી છે તે આમાં જોડાયા છે। અરવિંદભાઈ શું કહેશો, યાત્રામાં જોડાયા છો સંવિધાન ગૌરવ યાત્રા? અત્યારે 26મી નવેમ્બર બાબા સાહેબ આંબેડકરે જ્યારે સંવિધાન ઘડ્યું ત્યારથી લઈ અને આ દેશના વડાપ્રધાન આદર શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આશરે દશક વર્ષ પહેલા મહારાષ્ટ્રની અંદર બોમ્બેમાં સંવિધાન દિવસ ઉજવવાનું નક્કી કર્યું, ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે આ પ્રકારની એક સંવિધાન ગૌરવ યાત્રા દરેક શહેરની અંદર ગામડાની અંદર નીકળે છે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી, અને મોટી સંખ્યામાં લોકો જોડાય છે આ યાત્રાની અંદર। આપણી સાથે ગોવિંદ પટેલ છે કે જેઓ ધારાસભ્ય છે। ગોવિંદભાઈ શું કહેશો, યાત્રા જોડાયા છે, વિશેષ આયોજન કરવામાં આવ્યું છે? 1947માં આ દેશને આઝાદી મળી ત્યારે દેશ દુનિયાના સૌથી મોટો દેશ, આજ લોકશાહીનો દેશ તરીકે ગણાતો ભારત દેશ, એમાં બે મોટા પડકારો હતા। એક તો વિવિધ પ્રાંતો 562 જેટલા દેશી રજવાડાઓ સાથે બંટાયેલો આ દેશ, અને બીજું વિવિધ સંસ્કૃતિ, વિવિધ ભાષા અને વિવિધ વેશભૂષાથી સજ્જ થયેલો આ દેશ, એમાં એક કરવા માટેનું પહેલું કામ એ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું। અને આ દેશને સૌથી મોટું કહી શકાય, દુનિયાનું શ્રેષ્ઠ કહી શકાય એવું બંધારણ ડોક્ટર બસપણે આજે અત્યારે સંવિધાન યાત્રા જે અત્યારે શરૂ થઈ છે તે રાજકોટના જિલ્લા પંચાયત ચોકથી શરૂ થઈ રાજકોટના રાજમાર્ગો ઉપરથી નીકળી અને છેલ્લે બાબા સાહેબ આંબેડકરના પૂતળામાં જે સ્થિત છે ત્યાં પૂર્ણાહુતિ થશે। હોસ્પિટલ ચોક ખાતે આની પૂર્ણાહુતિ થવાની છે। મહત્વની બાબત એ છે કે આ વખતે ક્યાંક ને ક્યાંક સંવિધાન યાત્રામાં પાકી હાજરી દેખાઈ રહી છે ભાજપના કાર્યકર્તાઓની। આપણી સાથે શહેર પ્રમુખ કમલેશ મીરાણી છે, એમની સાથે પણ વાત કરીશું। કમલેશભાઈ, સંવિધાન યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, કઈ રીતે આખું આયોજન કરવામાં આવ્યું? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આંબેડકરજી આ બંધારણ બનાવ્યું છે, લોકસભા હોય, રાજ્યસભા હોય, વિધાનસભા હોય કે સ્થાનિક નગર નિગમો હોય, એમાં જ્યારે કોઈ પ્રશ્નો આવતા હોય ત્યારે આ બંધારણ એ ખૂબ ઉપયોગી થતું હોય। મુંબઈ ખાતે આંબેડકરજી મેમોરિયલ ટ્રસ્ટ એના ઉદ્ઘાટન પ્રસંગે આજથી વર્ષો પહેલાં નરેન્દ્રભાઈએ આ બંધારણ દિન ઉજવવાની અને બાબા સાહેબ આંબેડકરને એક મોટી ઉચ્ચેરું સ્થાન આપ્યું છે, ત્યારે આજે 26 નવેમ્બરે બાબા સાહેબ આંબેડકર અને અન્ય 6 સભ્યોની કમિટીએ આ બંધારણ આ દેશની સંસદને સુપ્રત કર્યું હતું, ત્યારે આજે 26મી નવેમ્બરે સમગ્ર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન યાત્રા એટલે કે બંધારણ યાત્રા નીકળી રહી છે। રાજકોટ મહાનગરમાં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા છે। ગયા વર્ષે આ યાત્રા નહોતી યોજાઈ, શું કહેશો? કોરોના કાળને લીધે અમુક જે રિસ્ટ્રિક્શન હતા, લોકડાઉન હતું, એને કારણે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલાર કર્યા હતા। સ્પષ્ટપણે રાજકોટના જે મેયર છે આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરશું। શું કહેશો, આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, આપ પણ જોડાયા છો પ્રદીપભાઈ? દેશના બંધારણના ગણવૈયાને સૌના માર્ગદર્શક કહી શકાય, જેમણે આ ભારત રાષ્ટ્ર માટે ખૂબ સારું બંધારણ ઘડ્યું છે એવા ડૉક્ટર આંબેડકરજીની સંવિધાન યાત્રા માટે, કે આ સંવિધાન શું છે એનાથી દેશના લોકો
લોકોને નાગરિકોને શું લાભ છે અને સમાજમાં સામરિકતા જળવાય એકતા જળવાય એને ધ્યાનમાં લઈને આજે સંવિધાન યાત્રાનું આયોજન કરેલું છે ને રાજકોટ શહેરના પ્રબુદ્ધ નાગરિકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અનુસૂચિત મોરચાના લોકો છે આ યાત્રામાં ખૂબ સારી સંખ્યામાં જોડાયેલા છે તો આ હતા આપણી સાથે આગેવાનો કે જેઓ સંવિધાન યાત્રામાં જોડાયા છે મંત્રી અરવિંદ રયાણી સાથેના જે આગેવાનો છે તેઓ પણ જોડાયા છે ધારાસભ્યની વાત છે તો ધારાસભ્ય લાખા સાગઠિયા અને ધારાસભ્ય ગોવિંદ પટેલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી રાજકોટના મેયર પ્રદીપ ડવ સહિતના જે આગેવાનો છે તે આ યાત્રામાં જોડાયા છે મહત્વની બાબત એ છે કે સમાજને એક મેસેજ આપવા માટે સંવિધાન દિવસનું વિશેષ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે સંવિધાન ગૌરવ યાત્રાના રૂપે જી આભાર ધ્રુવ તમામ જાણકારી બદલ તો રાજકોટના રાજમાર્ગ પર શરૂ થઈ ચૂકી છે સંવિધાન ગૌરવ યાત્રા પંચાયત જિલ્લા પંચાયત ચોક ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં શહેર પ્રમુખ ધારાસભ્યો રાજ્યસભા સાંસદ અને મંત્રી અરવિંદ રૈયાણી પણ જોડાયા છે એટલે કહી શકાય કે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે રાજકોટના રાજમાર્ગ પર